મારું નામ ડોક્ટર નીતા શાહ છે. ચેતના સંસ્થા સાથે લગભગ 15 વર્ષથી જોડાયેલી છું. આજે આપણે પ્રોજેક્ટ સંગાત વિશે વાત કરીશું. સંગાત એટલે સૌનો સાથ. આ કાર્યક્રમ વિન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ છે ન્યુટ્રી એન્ટરપ્રિનર બનાવવા. ન્યુટ્રી એન્ટરપ્રિનર એટલે શું? એન્ટરપ્રિનર આપણે સૌ જાણીએ છીએ કે એન્ટરપ્રિનર શું કહેવાય, પણ ન્યુટ્રી એન્ટરપ્રિનર એ કંઈક અલગ જ લાગે છે. તો આમાં અમારા પ્રયત્ન એવા છે કે અમારી સાથે અમે આ કાર્યક્રમ અર્બન સ્લમમાં ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છીએ. વાસણાના લગભગ 4000 ઘરોમાં આ પ્રોજેક્ટનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે. તો કાર્યક્રમ શું છે? તો આ ઘરોમાં જઈને અમે એક સર્વે કર્યો કે કેવી બહેનો અમારી સાથે જોડાવા તૈયાર છે, કે જે લોકોને અમે પહેલાં ન્યુટ્રિશન વિશેની માહિતી આપશું, પોષણ શું છે, પોષણયુક્ત ખોરાક શું છે અને પોષણયુક્ત ખોરાક કઈ રીતે બનાવો, એ બનાવ્યા પછી એ બહેનોને એન્ટરપ્રિનરશીપની અલગ અલગ તાલીમો આપવાની, કે માર્કેટ સર્વે કેવી રીતે કરવાનો, પ્રાઇસિંગ કઈ રીતે કરવાની, રો મટીરિયલનું ક્યાંથી લાવવાનું, લેબલિંગ કઈ રીતે કરવાનું, તમે કઈ રીતે તમારો નાસ્તો વેચી શકો છો, ગ્રુપમાં છે કે સ્ટોલ લગાવો, અલગ અલગ વિષયો પર અમે લોકોને ટ્રેનિંગ આપી હતી. તો આ સર્વેમાં અમારી સાથે લગભગ શરૂઆતમાં 100 જેટલી બહેનો જોડાઈ હતી, જે લોકોને અમે ન્યુટ્રી એન્ટરપ્રિનરની ટ્રેનિંગ આપી હતી. તે ઉપરાંત અલગ અલગ વાનગીઓ, જેમાં સ્વાદ તો છે પણ પોષણનું બી એટલું જ મહત્વ છે, તો પોષણવાળી વાનગીઓ કઈ રીતે બનાવી એ અમારા સેન્ટ્રલ કિચન પર અમે લોકોને ટ્રેનિંગ આપી હતી. આ ટ્રેનિંગ એક વાર બે વાર ત્યાં સુધી કે જ્યાં સુધી બહેનો જાતે જ નાસ્તા બનાવતા થઈ જાય ને લોકોને કોન્ફિડન્સ આવે કે જે ન્યુટ્રિશનની વેલ્યુ અમે માર્ક કરેલી છે. તમે કિચનમાં જોશો તો દરેક જગ્યાએ ચાટ લગાડેલા છે. નાચોસ બનાવવા છે તો નાચોસમાં મકાઈના છે કે ઘઉંના છે, બાજરીના છે, તો આટલું પ્રમાણ હોવું જોઈએ, આટલું જ મીઠું હોવું જોઈએ, આટલું જ તેલ હોવું જોઈએ. એટલે દરેક વાનગી જે અમારી છે લેબ ટેસ્ટેડ થયેલી છે અને એમાં દરેક માત્રા કઈ કઈ કેટલી માત્રામાં છે એનું લિસ્ટ બનાવેલું છે. તો એ લિસ્ટને ફોલો કરીને જ બહેનો એ વાનગીઓ બનાવે છે. 2-3 વાર બનાવ્યા પછી એ બહેનોને ખ્યાલ આવી જાય છે કે આ વાનગીમાં આટલું જ માપ છે, તો એમાં ન્યુટ્રિશન બી જળવાઈ રહેશે અને સ્વાદ બી એનો નહીં બદલાય. તો એ 100 બહેનોથી શરૂઆત કરીને ઘણી બધી બહેનોને અમુક કારણોસર પ્રોગ્રામમાં નથી જોડાઈ, ઘણી બીજી બી જોડાઈ છે. હાલ અમારી પાસે 25-30 એવી બહેનો છે કે જે લોકો 1 વર્ષથી અમારી સાથે જોડાયેલી છે. આ બહેનો લગભગ 8-10 વાનગીઓ બનાવતા શીખી ગઈ છે. વાનગીઓમાં જોઈએ તો અમે બીટરૂટ નાચોસ છે, પફ મિલેટ ચેવડો છે, રાગીના મમરા છે, રાગીની સુખડી છે, ખજૂરના લાડવા છે, તલની ચીકી છે, મિક્સ ચીકી છે અને ઘણી બધી સિઝનલ પ્રમાણે બી આઈટમો બનાવતા હોઈએ છે. હવે આ બહેનો શીખી તો ગઈ, તો એ બહેનોને શીખીને એ નાસ્તા પોતે સ્ટોલ લગાડીને બી વેચે છે, દુકાનદારો સાથે બી વાત કરે છે, ચેતનાના જે બી ઓર્ડર આવે એમાં અમને મદદ કરે છે અને અલ્ટિમેટલી એવા પ્રયત્ન છે કે આ બહેનો પોતાના પગ પર થાય, નાસ્તા વેચે, પોષણની તો વાત કરે પ્લસ પોતે કમાતા બી થાય. તો 1 વર્ષ થયું છે આ કાર્યક્રમને અને આવતા બીજા 1 વર્ષમાં અમારા પ્રયત્ન છે કે સંસ્થા હોય કે ના હોય આ 25 બહેનો પોતાની રીતે નાસ્તા બનાવીને વેચતી થાય અને પગભર થાય અને લગભગ મહિને 8-10 હજાર રૂપિયાની કમાણી કરી શકે. અને જે દિવસે સંસ્થાને લાગશે કે અહીંયા હવે કામ કરવાની જરૂર નથી તો અમે બીજા એરિયામાં કામ કરીશું અને આ બહેનો પોતાની રીતે પોતાનું કામ કરતી થશે. તો મુખ્ય એ જ છે કે ન્યુટ્રી એન્ટરપ્રિનર ડેવલપ કરીને લોકોને ઇન્ડિપેન્ડન્ટ બનાવે.